ગુડ મોર્નિંગ પ્રભુ ઈસુ શું નામમાં આપ સર્વને શુભ શુક્રવારની સલામ અને આ દિવસે પ્રભુએ આપણા માટે જે કર્યું છે એને આપણે યાદ કરીએ ને પ્રભુ પરના વિશ્વાસમાં આપણે વધારે દ્રઢ અને મજબૂત બનીએ અને આ દિવસનો આશીર્વાદ પ્રભુ આપ સર્વને આપે એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે પુષ્કળ ગરમી છે અને આજે સંખ્યાય વધારે છે એટલે ઘણા બધાને તકલીફો થઈ રહી છે અમારી જેનિસિસને પણ થોડી તકલીફ થઈ ચક્કર આવ્યા એટલે હું ઘરમાં જોવા ગયો એટલે એને સુગર ખવડાવી એટલે બેને મને કીધું તમે ખાઈને જાઓ મેં કીધું મને ચક્કર નહીં આવ્યા હજુ પણ કે આવે પહેલા ખાઈને જ જાઓ તો હું બી ખાઈને આવ્યો પછી સુગર ઓકે પ્રભુનો આભાર માનીએ છીએ આજના દિવસને માટે પહેલો કરંથથી તેનો બીજો અધ્યાય અને એકથી પાંચ વચન આપણે વાંચ્યા છે અને એમાંથી આજે આપણે પ્રભુનું વચન શીખવાના છે ઈશ્વરનું વચન જ્યારે આપણે વાંચીએ છીએ નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આજના દિવસે આપણા માટે વધસ્તંભ ઉઠાવે છે અને કાલવારીની ટેકરી પર તેઓ આપણા માટે મરણ પામે છે હલવાન બને છે અને એ વાત આપણે બધા બહુ જ સારી રીતે જાણીએ છીએ પણ આજે કંઈક અલગ રીતે આપણે આ વધસ્તંભની વાતને શીખવા માગીએ છીએ મારો અવાજ થોડો અલગ લાગશે તમને કેમ કે ગળું ખરાબ છે કફ અને શરદી પણ છે એટલે કદાચ બહુ જોરથી નહીં બોલાય ધીરેથી બોલીશ ઓકે ઇંગ્લેન્ડના એક નાનકડા ગામમાં એક નાનું ચર્ચ હતું અને ચર્ચના એન્ટ્રન્સના ઉપરના ભાગમાં એક સરસ વાક્ય લખવામાં આવેલું અને એ વાક્ય હતું વી પ્રીચ ક્રાઇસ્ટ ક્રુસિફાઈડ ક્રાઇસ્ટ અમે વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ એવું એ કેથેડ્રલની બહાર ચર્ચની બહાર લખવામાં આવ્યું હતું અને વર્ષો સુધી પ્રભુના સેવકો જેમણે ત્યાં કામ કર્યું એ સર્વએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ તારણનો માર્ગ છે વધસ્તંભે જડાયેલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એક જ તારણનો માર્ગ છે એવો ઉપદેશ એ લોકોએ વર્ષો સુધી કર્યો પેઢીઓ વીતી ગઈ અને આ જે પેઢી હતી જેમણે પ્રગટ કર્યો એ પેઢી જતી રહી અને એક નવી પેઢી આવી જે પેઢીને વધુ વાત પ્રાચીન લાગતી હતી જૂની લાગતી હતી અને વધંભ એમને ઉપદેશની અંદર બહુ મહત્વનો લાગતો નહોતો અને તેથી તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કર્યા ખ્રિસ્ત વિશેનો એમણે ઉપદેશ કર્યો પણ એવી રીતે ઉપદેશ કર્યો કે ઈસુ ખ્રિસ્તના જીવનના નમૂનાથી આપણને ઉદ્ધાર મળે છે એવી વાત એ લોકોએ એ જ ચર્ચમાંથી પ્રગટ કરી અને ઉદ્ધારને માટે તારણને માટે ઈસુ ખ્રિસ્તનું રક્ત અને બલિદાન અવગણી નાખવામાં આવ્યા મીન વાઇલ એવું બન્યું કે જે ઉપર શબ્દો લખવામાં આવ્યા હતા એની બાજુમાં એક વેલો ઊગ્યો હતો અને વેલો એટલો બધો ઊઘી ગયો હતો કે જે ક્રુસિફાઈડ શબ્દ હતો એને ઢાંકી દીધેલો એ વેલાએ અને પછી એવું વંચાતું હતું વી પ્રીચ ક્રાઇસ્ટ અમે ખ્રિસ્તનો ઉપદેશ કરીએ છીએ આટલું જ વંચાતું હતું કારણ કે વેલાએ ક્રુસિફાઈડ શબ્દને ઢાંકી દીધો હતો અને ત્યાર પછી જેટલા પણ લોકો આવ્યા એમણે ખ્રિસ્તને પ્રગટ કર્યા પુલપીટ પરથી ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવામાં આવ્યા પણ એવા ઈસુ ખ્રિસ્તને નહીં કે જેમને વધસ્તંભ ઉપર મારી નાખવામાં આવ્યા હતા એની વાત કોઈ જ કરતું નહોતું ઈસુ ખ્રિસ્તના ઉપદેશની વાત ઈસુ ખ્રિસ્તના ચમત્કારોની વાત એમના જીવનની વાત એમના નમૂનાની વાત વગેરે વાતો કરવામાં આવતી હતી પણ વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને ત્યાં પ્રગટ કરવામાં આવતા નહોતા વી પ્રીચ ક્રાઇસ્ટ એટલું જ ત્યાં રહ્યું અને ચર્ચમાં પણ એવું જ બનતું રહ્યું સમય જતા લોકો પ્રશ્ન કરવા લાગ્યા ખ્રિસ્ત વિશે પ્રશ્નો થયો બાઇબલ વિશે પ્રશ્નો થયા

તત્વજ્ઞાન ફિલોસોફીની વાતો થવા લાગી મોટિવેશન પ્રીચિંગ ચાલુ થઈ ગયું લોકોને સારું લાગે મજા આવે થોડો ઉમળકો થાય ને પછી ઘરે જઈને શાંત થઈ જવાનું આવું થવા લાગ્યું મીનવાઇલ વેલો એટલો બધો વધી ગયો કે આ વેલાએ બીજો એક શબ્દ ઢાંકી દીધો અને શબ્દ હતો ક્રાઇસ્ટ અને પછી એટલું જ દેખાતું હતું વી પ્રીચ અને ક્રાઇસ્ટ ને ક્રુસિફાઈડ શબ્દો બંને ઢંકાઈ ગયા અને મંડળીની અંદર પણ એવું જ થવા લાગ્યું વી પ્રીચ વી પ્રીચ વોટ વી લાઈક અમને જે કંઈ ગમે છે એનો અમે ઉપદેશ કરીએ છે ઈસુ ખ્રિસ્ત અને વધસ્તંભે જડાયેલો એ ભૂલી ગયા લોકો ભૂલી ગયા ઉપદેશકો ભૂલી ગયા મંડળી ભૂલી ગઈ અને ત્યાં માત્ર ઉપદેશ થવા લાગ્યો ખ્રિસ્ત અને વધસ્તંભ ભૂલાઈ જવામાં આવ્યા અને અહીંયા જ્યારે આપણે કરંથીની મંડળીમાં આવીએ છીએ અને પહેલો કરંથીનો પત્ર બહુ ધ્યાનથી વાંચીએ તો પહેલી કરંથીની જે મંડળી હતી એ મંડળીની પણ આ જ પરિસ્થિતિ હતી લોકો વધસ્તંભે જડાયેલા ઈસુને ભૂલી ગયા હતા મંડળી હતી માળખું હતું સરસ રીતે બધું જ ચાલતું હતું ભજન સેવાઓ ચાલતી હતી આરાધના થતી હતી લોકો એકબીજાની સાથે સંગત કરતા હતા પણ એમની સંગતમાં એમની ભજન સેવાઓમાં એમના પુલપીટ ઉપરથી વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તનો પ્રચાર કરવામાં આવતો નહોતો ઈસુ ખ્રિસ્ત ભૂલાઈ ગયેલા વધસ્તંભે જડાયેલા ઈસુ ખ્રિસ્ત ભૂલાઈ ગયા હતા અને પહેલા જ અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે મંડળીના લોકો એ તો માણસોના ગુલામ બની ગયા હતા કોઈ કહે છે હું અપોલોસનો કોઈ કહે છે હું પાઉલનો કોઈ કહે છે હું ખ્રિસ્તનો અને એમ

પહેલો કરંથી પત્ર લખે છે ત્યારે એ મંડળીને યાદ કરાવે છે અને એમને લખે છે કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો એ સિવાય બીજું કશું હું તમારી સાથે રહીને જાણવા માંગતો નથી ઈસુ ખ્રિસ્ત અને વધસ્તંભે જડાયેલો એ મારા માટે સૌથી વધારે મહત્વની બાબત છે અને જો ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલો એ નથી તો બીજું કોઈ જ

એમ નહીં પ્રશ્ન થવો જોઈએ કે શું અમે તમારા માટે વધસ્તંભે ચડાઈ ગયેલા પણ દુઃખની વાત એ છે કે એ નથી થતું અને ઈસુ ખ્રિસ્ત ભૂલાઈ ગયા છે વધસ્તંભે ચડાયેલા ઈસુ ભૂલાઈ ગયા છે પહેલો અધ્યાયને ને ત્રેવીસમી કલમ વાંચીએ તો લખવામાં આવ્યું છે પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ પાઉલ પ્રેરિતા વાત ફરીથી મંડળીને લખે છે બીજો અધ્યાય બીજી કલમમાં પાઉલ કહે છે કેમ કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું એવો મે નિશ્ચય કર્યો છે વારંવાર પાઉલ વધસ્તંભે જડાયેલા ઈસુની વાત કરે છે અને વધસ્તંભે જડાયેલો ઈસુ જો મંડળીના જીવનમાં કેન્દ્ર સ્થાન ના હોય તો મંડળી એ ખ્રિસ્તની મંડળી નથી મંડળી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નથી એ બીજા કોઈની સેવા કરી રહી છે કારણ કે વધસ્તંભે જડાયેલા ઈસુને જેના મૂલ્યવાન રક્તથી મંડળીને બાંધવામાં આવી છે એ ઈસુને મંડળી ભૂલી ગઈ છે અને કરંતીની મંડળીની આ હાલત હતી અને તેથી પાઉલે લખવું પડ્યું કે ઈસુ ખ્રિસ્ત અને વધસ્તંભે જડાયેલો એ સિવાય હું બીજું કશું તમારી સાથે રહીને જાણવા માંગતો નથી પહેલો કરંતી પહેલો અધ્યાય અને 24 માં પાઉલ લખે છે જેઓને તેડવામાં આવ્યા પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય તેઓને ખ્રિસ્ત એ જ દેવનું સામર્થ્ય તથા દેવનું જ્ઞાન છે અને કયો ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલો ખ્રિસ્ત એ દેવનું સામર્થ્ય છે એ દેવનું જ્ઞાન છે અને વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને મંડળીએ પોતાના જીવનના કેન્દ્ર સ્થાને રાખવાની જરૂર છે ગઈકાલે રેવરન્ડ ડેનિયલ દીપક સાહેબ પ્રભુનું વચન આપતા હતા ઘણી બધી એવી વાતો હતી જે મને પર્સનલી અસર કરી ગઈ અને મેં સાહેબને કીધું સાહેબ તમે આજે મને વિંધી નાખ્યો છૂટ્યા પછી મેં એમને એવું કીધું એક છોકરીના કાગળની વાત એમણે કરી હતી જેમાં એવું લખેલું કે જો ઈસુ ખ્રિસ્ત આપણને બચાવવા માટે ખાલી થઈ ગયા તો બીજાને બચાવવા માટે શું આપણે ખાલી ના થઈ શકીએ અને જો વધસ્તંભ ના હોય તો આ શક્ય બની શકતું નથી એ વધસ્તંભે જડાયેલો ઈસુ આપણા જીવનમાં કેન્દ્ર સ્થાને ના હોય તો એ શક્ય બનતું નથી કોઈક વ્યક્તિએ એમને ગિફ્ટ આપેલી જગ અને રૂમાલ અને કીધેલું કે આ સેવા તમારે કરવાની છે લોકોના પગ ધોવાના અને ત્યારે જ શક્ય બને જ્યારે વધસ્તંભે જડાયેલો ઈસુ યાદ હોય કે જેણે પોતે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ હોવા છતાં પોતાના શિષ્યોના પગ ધોયા અને આજે આ મંડળી ભૂલી ગઈ છે આજની મંડળીઓ આ બધું જ ભૂલી ગઈ છે અને તેથી પાઉલ પ્રેરિત જ્યારે કરંતીની મંડળીને પત્ર લખે છે એ આજે

જ્ઞાન શોધવું અને નવી વાતો જાણવી એ તો જાણે કે એમના માટે ફેશન હતી ટ્રેન્ડ હતો એમના માટે નવું નવું જાણવું એ ગમતું હતું માટે જાણકારી રાખવી એ એમના માટે તો બહુ સામાન્ય વસ્તુ હતી પણ આ જ મંડળી આજ શહેરની જે મંડળી હતી એ આધ્યાત્મિક રીતે અપરિપક્વ હતી આધ્યાત્મિક રીતે અપરિપક્વ હતી કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને એ લોકો ભૂલી ગયા હતા અને જો તમે પત્ર બહુ ધ્યાનથી વાંચો તો બહુ નવાય પમાડે એવી વાતો આ મંડળીના લોકો કરતા હતા સૌથી પહેલી વાત પહેલો અધ્યન અઢારમું વચન ત્યાં લખ્યું છે નાશ પામનારાઓને તો વાત મૂર્ખતા જેવી લાગે છે પણ અમુક તારણ પામનારાઓને તો એ દેવનું સામર્થ્ય છે એનો મતલબ કે આ મંડળીના લોકો માટે હવે તો મૂર્ખતા બની ગયો હતો કેમ કે એમને કોઈ જાતનું જ્ઞાન દેખાતું નહોતું

અને એ આ કરંતીની મંડળીને પાઉલે લખવું પડ્યું કેમ કે હવે એવો સમય આવી ગયેલો બહુ થોડા જ વર્ષો પછી આ મંડળીને માટે વધસ્તમ મૂર્ખતા સમાન બની ગયો હતો અને તેથી પાઉલ લખવું પડે પાઉલે લખવું પડે છે કે તમે વધસ્તમે જડાયેલા ઈસુને ભૂલી ગયા છો જો તમે 11મો અધ્યાય વાંચો પહેલો કરંતી 11મો અધ્યાય તો પ્રભુ ભોજનની અયોગ્ય સમજણ એમણે વિકસાવી હતી અને જો બાઇબલ છે તો ખોલીને વાંચીએ આપણે બહુ જબરજસ્ત લખ્યું છે અગિયારમો અધ્યાય વીસમી અને એકવીસમી કલમ વાંચીએ પહેલો કરંથી અગિયાર વીસ અને એકવીસ માં લખ્યું છે પણ એથી જ્યારે તમે એકઠા થાવ છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે કેમ કે ખાતી વખતે તમારામાંનો દરેક પોતપોતાનું ભોજન કરી લે છે કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ છાકટો બને છે પ્રભુ ભોજન શબ્દ લખ્યો છે 20મી કલમમાં અને જ્યારે એ લોકો પ્રભુ ભોજનને માટે મળતા હતા ત્યારે એમની પાસે વધસ્તંભે જડાયેલા ઈસુના રક્ત અને માંસની સમજણ નોતી અને એટલા માટે એ લોકો જ્યારે પ્રભુ ભોજન લેવા આવતા હતા ત્યારે ઘરેથી ટિફિન લઈને આવતા હતા એવું વિદ્વાનો કહે છે એમના માટે પ્રભુ ભોજન તો જાણે મિજબાનીનો સમય બની ગયેલો અને પાઉલ લખે છે કે તમે તો પ્રભુ ભોજન લેતી વખતે છાટતા થઈ જાવ છો ભૂલી જાવ છો ઈસુને વધસ્તંભે મરેલો એના રક્તને તમે અપમાનથી જુઓ છો એના માંસને તમે અપમાનથી જુઓ છો એના બનીલાનને તમે નકારી નાખો છો અયોગ્ય રીતે તમે વલણ કરો છો અને પ્રભુ ભોજનમાં તમે ભાગ લો છો એવું પાઉલ પ્રીત અહીંયા લખે છે અને કહે છે પ્રભુ ભોજન ચાલુ થાય એ પહેલા દરેક પોતપોતાનું ખઈ લેતો હતો એવું લખ્યું છે અહીંયા કેવી ભયંકર હાલતમાંથી આ મંડળી પસાર થઈ રહી હતી તેમના માટે તો મિજબાની બની ગયેલી છાકટા થતા હતા અને તેથી પાઉલ પ્રેરિતે પ્રભુ ભોજનની ગંભીરતા લખવી પડી કારણ કે આ લોકો વધસ્તંભે જડાયેલા ઈસુને ભૂલી ગયા હતા વધસ્તંભે જડાયેલો ઈસુ પંદરમો અધ્યાય વાંચો તો પાઉલ પ્રેરિતે ખ્રિસ્તનું મરણ અને પુનરુત્થાન આ મંડળીને યાદ કરાવવું પડ્યું આખો અધ્યાય મરણ અને પુનરુત્થાનની વાત કરે છે તમે વાંચજો આખો અધ્યાય અને વારંવાર પાઉલ પ્રેરિત આ વાત એમને કરે છે અને શરૂઆતમાં આ પત્ર લખતા જ એમને કહે છે કે તમારી સાથે રહીને હું બીજું કશું જાણવા માંગતો નથી એક જ વસ્તુ મારે તમારી સાથે રાખવી છે અને તો એ છે કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો એ સિવાય તમારી સાથે રહીને હું બીજું કશું જાણવા માંગતો નથી તેથી પાઉલ પ્રેરિત શું કહે છે પહેલી જ કલમમાં લખ્યું છે જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે તમને દેવ વિશેની સાક્ષી પ્રગટ કરતી વખતે હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો પાઉલ કહે છે હું મારું ઉત્તમ લેક્ચર આપવા માટે હું તમને નહોતો આવ્યો કે મારું જ્ઞાન હું કેટલો જ્ઞાની છું એ બતાવવા માટે હું તમારી મધ્ય નથી આવ્યો આ તો દેવની સાક્ષી છે અને દેવ વિશેની સાક્ષી ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય કદી પ્રગટ થઈ શકતી નથી અને જો સિવાય તમે દેવ વિશેની સાક્ષી આપો છો તો એની અસર પણ રહેતી નથી કારણ કે એ સૌથી બાબત છે જડાયેલો ઈસુ એ સૌથી મહત્વના વ્યક્તિ છે પાઉલ પ્રેરિત કહે છે વધસ્તંભે જડાયેલા ઈસુ સિવાય હું તમારી સાથે રહીને બીજું કશું જાણવા માંગતો નથી અને તેથી ઉત્તમ વક્તૃત્વ નહીં જ્ઞાન નહીં અને તેથી પાઉલ પણ અહીંયા તત્વજ્ઞાનની વાતો કરતો નથી પાઉલ તો ટેન્ટ મેકર હતો તંબુ બનાવનાર હતો વેપારી પણ હતો પણ જ્યારે કરિંતમાં જાય છે ત્યારે બિઝનેસમેન બનીને જતો નથી પણ એક મેસેન્જર બનીને જાય છે વધસ્તમના સેવક તરીકે જાય છે અને ત્યાં કોઈ જ્ઞાન નહીં ઉત્તમ વક્તૃત્વની વાત નહીં પણ નમ્ર બનીને પ્રભુની સેવા કરીને એ ત્યાં જાય છે અને ત્યાં લખે છે ત્રીજી કલમના છેલ્લા ભાગમાં કે હું ભયને કંપારી સહિત તમારી સાથે રહ્યો ભય ને કંપારી સહિત જો જ્ઞાન મગજ થી લોકોની સાથે વર્ત્યો હોત તો કદાચ એ બધાને હરાવી શકે એટલો સક્ષમ હતો પાઉલ પ્રેરિત પણ એ બધા ઈસુને પ્રગટ કરવા જાય છે અને તેથી પાઉલ એ બીજી કોઈ વાત કરતો નથી જો તમે પાઉલના જીવનનો અભ્યાસ કરો તો તમને ખબર પડશે કે પાઉલ તો ગમાલિયલ નામના વિદ્વાનના ચરણોમાં ઉછરીને મોટો થયેલો થિયોલોજીમાં પીએચડી કરેલું પાઉલ પ્રેરિતે અને એટલે જો તમે પાઉલ પ્રેરિતના પત્રો વાંચો તો ઘણી બધી વાતો આપણી ઉપરથી છે પ્રેરિત વોઝ હાઈલી ઇન્ટેલિજન્ટ પર્સન એના સમયની અંદર તત્વજ્ઞાન બહુ જ શ્રેષ્ઠ કક્ષાએ હતું અને તત્વજ્ઞાનીઓના નામ આપણે બધા સાંભળીએ છીએ એવા સમયમાં પાઉલ કામ કરે છે અને એ પણ બહુ ગજબનો માણસ હતો રીઝન કરી શકતા હતા એ વાદ વિવાદ કરી શકતા હતા સામેવાળાને હરાવી શકવાની ક્ષમતા એ રાખતા હતા એટલી હિંમત અને તાકાત અને જ્ઞાન એમની પાસે હતું તારસસના યહૂદી હતા ગમાલીલના ચરણોમાં ઉછરેલા અને નિયમ પ્રમાણે પૂરેપૂરી રીતે શીખેલા હતા અને ઘણી બધી જગ્યાએ યહૂદીઓને વાદવિવાદમાં હરાવે છે એવું બાઇબલમાં આપણે વાંચીએ છે પણ જ્યારે કોરીંથમાં આવે છે ત્યારે પાઉલ કહે છે બધું છોડીને હું તમારી સાથે એક જ વાત કરવા માંગુ છું કોઈ જ્ઞાન નહીં કોઈ તત્વજ્ઞાનની વાત નહીં દુનિયાના જ્ઞાનની વાત નહીં ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો એ સિવાય હું બીજું કશું તમારી સાથે રહીને જાણવા માંગતો નથી આ મંડળીના સભાજનો એવા હતા કે જે ચિહ્નો શોધતા હતા જ્ઞાન શોધતા હતા લખ્યું છે પહેલા જ અધ્યાયની બાવીસમી કલમમાં યહૂદીઓ ચિહ્ન શોધે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે અને યહૂદીઓને તો ટેવ હતી પ્રભુ ઈસુને આઈને કહેતા હતા અમને ચિહ્ન બતાવી અને પ્રભુ ઈસુ શુખ્રીશ એમને કહેતા હતા કે યુના સિવાય કોઈ ચિહ્ન તમને આપવામાં નહીં આવે એ લોકોને ટેવ હતી ચિન્હ માગવાની જ્યારે મુસા મિશ્રની અંદર જાય છે કે મને યહોવાએ મોકલ્યો છે ત્યારે પ્રભુને ખબર હતી કે આ લોકો ચિહ્ન માગવાના છે અને એટલે પ્રભુએ કેટલાક ચિહ્નો મૂસાને આપેલા અને મૂસાએ બતાવવા પડે અને ત્યારે એ લોકોએ એને શીખવા સ્વીકાર્યો તો એટલે વારંવાર યહૂદીઓને આ ટે હતી અને ગ્રીક લોકો જ્ઞાન શોધતા હતા પણ પાઉલ પ્રેમિત સભાજનો શું ઈચ્છે છે એમની શું ઈચ્છા છે એ ધ્યાનમાં રાખતો નથી તમારી ઈચ્છા પ્રમાણે હું સંદેશો નહીં આપું મારા માટે વધસ્તંભે જડાયેલો ઈસુ મહત્વનો છે કેમ કે એના પરના વિશ્વાસથી તારણ છે અને તેથી હું એ વધસ્તંભે જડાયેલા ઈસુને પ્રગટ કરીશ એ વાત પાઉલ પ્રેરિત અહીંયા કરે છે આપણા સમયમાં સમયમાં પણ આ એક સમજણ અત્યારે ચાલી રહી છે ઘણી બધી મંડળીઓના લોકો એવા હોય છે જે એવું કે અમારા બાળકો હાઈલી એજ્યુકેટેડ હોય અને હોવા જ જોઈએ હોવા જ જોઈએ સારું ભણેલા ગણેલા હોવા જોઈએ ઇંગ્લિશ પણ આવડતું હોવું જોઈએ રાઈટ હાઈલી એજ્યુકેશન હોવું જોઈએ પણ ઘણી વાર સભાજનોને ડિગ્રીના ફૂલ ફોર્મ પણ ખબર ના હોય અને અપેક્ષા રાખે અમારો બાળક બીડી થયેલો હોવો જોઈએ એમટીએસ થયેલો હોવો જોઈએ પીએચડી થયેલો હોવો જોઈએ હું તમને કહું બધું થયેલા હશે પણ જો બધા સ્તંભે જડાયેલા ઈસુને નહીં જાણતા હોય ને તો એ બધા જ્ઞાનનો કોઈ મતલબ નથી પાઉલ પ્રેરિત કહે છે ખ્રિસ્તના લીધે મેં બધું જ કચરો ગણ્યું છે કારણ કે પાઉલ પાસે જે કંઈ હતું ને એ સમયના બીજા લોકોની પાસે નહોતું પાઉલ પાસે સર્વશ્રેષ્ઠ જ્ઞાન હતું અને છતાં એ ખ્રિસ્તના લીધે એને કચરો ગણે છે અને એક જ વાત કહે છે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો એ સિવાય તમારી સાથે રહીને હું બીજું કશું કહેવા માંગતો નથી પ્રભુના સેવક સી એસ લુઇસ એવું કે છે કે પરમેશ્વરને સૃષ્ટિ બનાવવા કોઈ કિંમત ચૂકવવી પડી નથી પરંતુ બંડખોર માણસજાતને બચાવવા પોતાના દીકરાની કિંમત ચૂકવવી પડી છે આ વધસ્તંભ એ કંઈ સામાન્ય વસ્તુ નથી આ સૃષ્ટિ બનાવવા પ્રભુએ કશું જ કરવું નથી પડ્યું એ બોલ્યા અને થઈ ગયું પણ તમારોને મારો ઉદ્ધાર કરવા માટે પરમેશ્વરે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપવું પડ્યું છે અને એ દીકરાને જો તમે ભૂલી જાઓ તો તમને અનંત જીવન નથી તમે સ્વર્ગીય રાજ્યના ભાગીદાર ના બની શકો યોહાન લખે છે એના પત્રમાં જેને દીકરો નથી તેને અનંત જીવન નથી અને તેથી આ વધસ્તંભે જડાયેલો ઈસુ એ તમારાને મારા માટે બહુ જ મહત્વના છે અને તેથી પાઉલ કહે છે હું એના સિવાય બીજું કશું જાણવા માંગતો નથી ઉત્તમ વક્તૃત્વ નહીં કે જ્ઞાન પણ નહીં પણ વધસ્તંભે જડાયેલો ઈસુ ત્યાર પછી બીજી વાત પાઉલ અહીંયા કરે છે ચોથી કલમમાં મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા પર નહોતો પણ આત્માના સામર્થ્ય ઉપર હતો માનવી જ્ઞાનની મનોહર ભાષા જેનાથી આપણે લોકોના મન જીતી લઈએ જેનાથી આપણે લોકોને પકડી રાખી શકીએ આ ભાષાનું પ્રભુત્વ શબ્દોનું પ્રભુત્વ બહુ જબરજસ્ત છે જેનાથી તમે માણસને પકડી રાખી શકો જૂઠું બોલો ને તો એ લોકો માની જાય આજે આખો દેશ માની લે છે જૂઠ જોર જોરથી બોલવાનું શબ્દોથી જીતવાના અને શબ્દોમાં આ તાકાત છે અને તમને કહું પાઉલ પ્રેરિત એવું લખે છે પહેલો કરંતી 14મો અધ્યાય અને 18મા વચનમાં આ મંડળીમાં અન્ય ભાષાનો પ્રશ્ન હતો અને તેથી પાઉલ પ્રેરિત લખતા કહે છે કે તમારા બધા કરતા મને વધારે ભાષાઓ આવડે છે આઉ પાઉલ પ્રેરિત ત્યાં લખે છે તમારા બધાના કરતા મને વધારે ભાષાઓ આવડે છે પણ અન્ય ભાષાઓમાં બોલવા કરતા કોકનો ઉદ્ધાર થાય માટે હું મારી પોતાની ભાષામાં દસ હજાર શબ્દો બોલવા કરતા દસ શબ્દો બોલવાનું વધારે પસંદ કરીશ અને એટલા માટે મનોહર ભાષા કે સુંદર ભાષણો એ કોઈ મહત્વના નથી ખ્રિસ્તી જીવનની અંદર ને મંડળીની અંદર જો કોઈ મહત્વનું છે તો એ તો વધસ્તંભે જડાયેલો ઈસુ અને જો એ ઈસુને આપણે ભૂલી જઈએ છીએ તો બીજું બધું જ વ્યર્થ છે ગમે એટલી ભાષાઓ અને જ્ઞાન આપણી પાસે હોય પણ એ બધું જ વ્યર્થ છે તેથી પાઉલ પ્રેરિત લખે છે કે જો હું માણસોની ને દૂતોની ભાષા બોલું પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી એ બધું જ નકામું છે અને તેથી વધસ્તંભે જડાયેલો ઈસુ એ આપણા જીવનને માટે બહુ જ મહત્વના છે કેમ વધસ્તંભ આટલો બધો મહત્વનો છે સા માટે વધસ્તંભે જડાયેલા ઈસુને આટલા બધા યાદ કરવાના કારણ કે જ્યારે વધસ્તંભ આપણે જોઈએ છે ત્યારે એ વધસ્તંભ આપણને પાપની ભયંકરતા યાદ કરાવે છે પાપ એ બહુ ભયંકર છે રોમનોને પત્ર છઠ્ઠો અધ્યાયને 23 માં લખ્યું છે પાપનો મુસારો મરણ છે ધ વેજીસ ઓફ sin ઇઝ ડેથ અને પાપ એ મરણ સિવાય બીજું કશું આપણને આપી શકતું નથી એ પછી નાનું પાપ હોય કે મોટું પાપ હોય કોઈ પણ પાપ હોય એનું પરિણામ એક જ છે અને તો મરણ છે અને એટલા માટે જ્યારે વધસ્તંભ તરફ આપણે જોઈએ છે એ વધસ્તંભે જડાયેલા ઈસુને જોઈએ છે ત્યારે પાપની ભયંકરતા આપણને ખબર પડે છે અને એટલે ઈસુને ભૂલવાના નથી કે જેણે તમારા ને મારા માટે વધસ્તંભ ઉપર બલિદાન આપી દીધું છે એમને યાદ રાખવાના છે એટલા માટે કે જ્યાં આપણે મરવાનું હતું ત્યાં એ મરી ગયા છે જુલિયસ કાઇસર રોમન સમ્રાટ એમની શરૂઆતની કારકિર્દીમાં જ્યારે એમણે રાજ કરવાની શરૂઆત કરી ત્યારે રાજ્યના લોકો એમની વિરુદ્ધમાં ઉઠ્યા અને એમને લાગ્યું કે રોમમાં મારું નહીં ચાલે અને એટલે એમના કેટલાક વિશ્વાસુ લોકોને લઈને એ બોટમાં બેસીને બીજી કોઈ જગ્યાએ જઈ રહ્યા હતા કે થોડો સમય હું રાજ્યની બહાર જતો રહું અને આ જુલિયસ કાયસાર જ્યારે જઈ રહ્યા હતા ત્યારે પાયરટ્સ લોકો એમના ઉપર અટેક કર્યો હુમલો કર્યો અને એમને બંદીવાન બનાવી લીધા અને એમને એવું કહેવામાં આવ્યું કે જો તમે મને અમને બાર હજાર સોનાના સિક્કા નહીં આપો તો અમે તમને છોડીશું નહીં અને એમની સાથેના જે વિશ્વાસુ માણસો હતા એમને મોકલી દેવામાં આવ્યા કે જો તમે તમારા કાયસારને બચાવવા માંગો છો તો બાર હજાર સોનાના સિક્કા લઈને આવજો અને ચાલીસ દિવસ સુધી આ જુલિયાસ કાયસાર એ પાયરેટ્સની સાથે રહ્યા અને એ બંદીવાન હતા અને ચાલીસ દિવસ સુધી આ જુલિયસ કાયસાર પાયરેટ્સને કહેતા રહ્યા કે જે દિવસે તમે મને છોડશો ને એ દિવસે હું તમને બધાને વધસ્તંભે ચડાવી દઈશ કેમ કે તમે જે ગુનો કર્યો છે એ મરણને લાયક છે અને પેલા લોકો હસી નાખતા હતા કે આ શું કરવાનું અમને અમે તને બંધી બનાવ્યો છે અમે ધારીએ તો તને મારી નાખીએ પણ પછી એમના વિશ્વાસુ માણસો ચાલીસ દિવસ પછી પાછા આવ્યા અને બાર હજાર સોનાના સિક્કા આપ્યા અને કાયસારને છોડી મૂક્યો કાયસાર રૂમમાં પાછો ગયો અને પોતાનું સૈન્ય લઈને ત્યાં આવ્યો અને બધા જ પાયરેટ્સને પકડી લઈ ગયા અને બધાને વધસ્તંભે જડી દીધા કારણ કે એમણે કાઈસારની વિરુદ્ધ ગુનો કર્યો હતો આજ પરિણામ છે ભલાઓ પાપનું કે જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે વધસ્તંભ સિવાય મરણ સિવાય બીજું કોઈ એનું પરિણામ આવતું નથી એ બહુ ભયંકર છે યશાયા 53 માં લખવામાં આવ્યું છે એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા અને મારા માટે વધસ્તંભ ઉપર મુંગા મોડે સહન કરી લીધું છે એ પાપની ભયંકરતા છે મરિયમ પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત સાંભળે છે ત્યારે એને કહેવામાં આવ્યું કે તારો જીવ તને નાખશે એ એ વાત એને પ્રગટ કરવામાં આવેલી દીકરાના લીધે તારો જીવ વિંધાઈ જશે એ વધસ્તમની વાત પ્રગટ કરવામાં આવેલી અને આ તો મરણની ભયંકરતાની વાત છે વાલાઓ અને તેથી પાઉલ એ મંડળીના લોકો મરણની ભયંકરતા ભૂલી જાય એ ઈચ્છતા નથી આ મરણનું ભય દૂર કરવામાં આવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનૃત્થાનમાં હવે મરણનો ડંખ રહ્યો નથી મરણને હરાવી દેવામાં આવ્યું છે પણ એટલું યાદ રાખીએ કે જો આપણે પાપ કરીએ છે તો મરણ સિવાય બીજું કશું રહેતું નથી અજકીયલ પ્રબોધક લખે છે કે જે જીવ પાપ કરશે તે માર્યો જશે અને એટલા માટે વધસ્તંભ એ આપણને પાપની ભયંકરતા યાદ કરાવે છે અને તેથી પાઉલ કહે છે હું તમારી સાથે રહીને ઈસુ ખ્રિસ્તને તે વધસ્તંભે જડાયેલો એ સિવાય બીજું કશું જાણવા માંગતો નથી અને તેથી આપણે વધસ્તંભ એ યાદ રાખવો જોઈએ અને આજ વધસ્તંભ વાલાઓ આપણને ઈશ્વરનો પ્રેમ અને કૃપા પણ યાદ કરાવે છે અને તેથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભને યાદ રાખવાનો છે દેવરન ડેનિયલ દીપક સાહેબ વચન આપતા હતા એમણે કીધું કે ખ્રિસ્તની પાસે કૃપા છે પણ મંડળી પાસે કૃપા નથી આપણે નિયમથી ચાલીએ છીએ કૃપા નહીં કરવાની માફી નહીં આપવાની આવું આપણે કરીએ છીએ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કરતા નથી પ્રભુ ઈસુ મૂસાના નિયમશાસ્ત્રની વિરુદ્ધમાં જઈને પણ માફી આપવા માટે તૈયાર હતા સ્વીકારવાને માટે તૈયાર હતા જતું કરવાને માટે તૈયાર હતા અને આજે મંડળીએ ભૂલી ગઈ છે કેમ કેમ કે આપણે વધસ્તંભને ભૂલી ગયા છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભે જડાયેલો એને આપણે ભૂલી ગયેલા છે કેમ કે વધસ્તંભ આપણને દેવનો પ્રેમ અને ઈશ્વરની કૃપાને યાદ કરાવે છે પાઉલ પ્રેરિત જાણતા હતા કે હું આ કૃપાને માટે લાયક નથી અને પોતે કહે છે છે કે હું તો બધા પાપીઓમાં મુખ્ય છું પણ મારા ઉપર કૃપા કરવામાં આવી આ વિરુદ્ધ ઘણું કરવું જોઈએ એવો મારો ઈરાદો હતો અને મેં ઘણું બધું કર્યું પણ ખરું ઘણા બધા ખ્રિસ્તીઓને મારી નાખ્યા બંદીખાનામાં નાખ્યા મેં એમને પકડ્યા સતાવ્યા અને મારી એક જ ઈચ્છા હતી કે આ ઈસુ ના વિરુદ્ધ હું ઘણું બધું કરું પણ મારા પર કૃપા થઈ છે મારા પર કૃપા થઈ છે પાઉલ સમજે છે કે હું જેના માટે લાયક નહોતો એના માટે પ્રભુ કારણે મને લાયક ગણવામાં આવ્યો છે અને તેથી પોતાનો નમૂનો મૂકીને એ લોકોને યાદ કરાવે છે કે વધસ્તંભે જડાયેલા ઈશુને ભૂલી ના જશો એ ઈસુને તમારા જીવનમાં કેન્દ્ર સ્થાને રાખો કારણ કે વધસ્તંભ યાદ કરાવે છે કે હવે આપણે પાપમાં નહીં પણ આપણે હવે કૃપા નીચે છે અને જો આપણે કૃપા પ્રાપ્ત કરી છે તો આપણે બીજાના પ્રત્યે કૃપા દર્શાવવાની જરૂર છે બીજાના પ્રત્યે પ્રેમ દર્શાવવાની જરૂર છે અને આપણે પ્રભુ ઈસુની જેમ બીજા સાથે વર્તન કરવાની જરૂર છે પણ એ ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભે ચડાયેલો આ શબ્દ કદી ભૂલતા નહીં જે વધસ્તંભે ચડાયેલો એને યાદ રાખવાનો છે અને પાઉલ પ્રેરિત આ વાત યાદ કરાવે છે જુઓ વધસ્તંભની વાત પેલો મરતો ચોર તેણે જીવનમાં કદી કશું સારું નહોતું કર્યું અને એ તો યોગ્ય ફળ જ ભોગવી રહ્યો હતો અને પહેલી વાર ઈસુને મળી રહ્યો હતો પણ જે કંઈ બની રહ્યું હતું આસપાસ એ જોઈને એને ઈસુને કીધું કે પ્રભુ તું તારા રાજ્યમાં આવે ત્યારે મને યાદ કરજે અને જુઓ પ્રભુની કૃપા પ્રભુનો પ્રેમ એ મરતા ચોરને માટે પણ ઈસુ બધા મરી રહ્યા હતા એ સમયે અને બતાવે છે કે ઈસુ કેટલો બધો પ્રેમ અને કૃપાથી ભરપૂર હતા અને પ્રભુ એને કીધું આજે તું મારી સાથે પારા દેશમાં ત્યારે ઈસુએ બારાબાસને પણ છુટકારો આપ્યો કે જે બારાબાસ તો ચોરીને લૂંટના ગુનામાં પકડાયેલો હતો જો તમે દયાસાગર મૂવી જોઈ હોય એ ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં બનાવેલી છે દયાસાગર મૂવી એટલે ભારતીય સંસ્કૃતિ પણ તમને જોવા મળશે અને એમાં એવું બતાવવામાં આવ્યું છે કે જ્યારે પ્રભુ ઈસુ વધસ્તંભે મરી રહ્યા હતા ત્યારે બારાબાસ જેલમાંથી છૂટીને સીધો કાલવારીની ટેકરી પર દોડતો દોડતો આવે છે ઓ પ્રભુ પ્રભુ કરતા એ બૂમો પાડતો પાડતો આવે છે ને એવું દયાસાગર મૂવીમાં બતાવવામાં આવ્યું છે બાઇબલમાં કોઈ જગ્યાએ લખ્યું નથી પણ દયાસાગર મૂવીમાં એવું ઇમેજિનેશન કરીને મૂકવામાં આવ્યું છે કે બારાબાસને પણ ખબર પડે છે કે ઈસુ મારા માટે મરી રહ્યા છે અને મારી અવેજીમાં ઈસુ મરી રહ્યા છે અને તેથી એમની કૃપા અને એમનો પ્રેમ એના માટે હું લાયક નથી અને ત્યાં વધસ્તંભે આવે છે અને પ્રભુની પાસે માફી માંગે છે વધસ્તંભે ઈસુ જેમાં ઈશ્વરનો પ્રેમ અને દયા પ્રગટ કરવામાં આવ્યા છે તેથી વધસ્તંભે ચડાયેલા ઈસુ બહુ મહત્વના છે કરીનથી મંડળી ભૂલી ગઈ હતી અને તેથી પાઉલ એમને યાદ કરાવે છે ગુડ ફ્રાઇડેના દિવસે આ યાદ કરવું એટલું પૂરતું નથી રોજિંદા જીવનની અંદર વધસ્તંભે જડાયેલા ઈસુની કૃપામાં આપણે જીવવાનું છે આજના સમયમાં પણ મંડળીઓ વધસ્તંભે જડાયેલા ઈસુને ભૂલી ગઈ છે એમની સેવાઓને આપણે આપણે ભૂલી ભૂલી ગયા ગયા છે છે એમણે શીખવેલી રીતને પણ જો તમે બાઇબલનો બરાબર અભ્યાસ કરો તો તમને ખબર પડશે કે પ્રભુ ઈસુ આજે સ્વર્ગમાં છે પણ સ્વર્ગમાં રહેલા ઈસુના શરીરમાં પણ વધસ્તંભના ઘા આજે પણ છે સાંભળો છો ધ્યાનથી ઈસુ સ્વર્ગમાં છે આજે પણ એ સ્વર્ગમાં રહેલા ઈસુના શરીરમાં આજે પણ વધસ્તંભના ઘા છે એટલા માટે પાઉલ કહે છે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલો એને યાદ કરો અને એવું બાઇબલ કહે છે વાંચીએ આપણે પ્રકટીકરણનું પુસ્તક પાંચમો अध्याय પાંચથી આઠ કલમ પ્રકતીકરણ પાંચ પાંચ થી આઠ વાંચી ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે તું રડ માં જો યહુદાના કુળમાનો જે સિંહ છે જે દાઉદનું થડ છે તે ઓળિયું ઉઘાડવાને તથા તેની સાત મુદ્રા તોડવાને વિજયી થયો છે અને રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચમાં તથા વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું તેને સાત સિંગડા તથા સાત આંખ હતી એ આંખો દેવના સાત આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે તેણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણા હાથમાંથી ઓડિયું લીધું અને જ્યારે તેણે તે ઓડિયું લીધું ત્યારે ચારે પ્રાણી તથા ચોવીસ વડીલો હલવાનને પગે પડ્યા અને દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલા સોનાના પ્યાલા હતા એ ધૂપ સંતોની પ્રાર્થનાઓ હતી અહીંયા યોહાન સંદર્શનમાં જુએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને પ્રગટ કરવામાં આવે છે ઈસુ ખ્રિસ્ત કેવી રીતે પ્રગટ કરવામાં આવે છે યહુદાના કુળના સિંહ તરીકે અને છે એમને મારી હલવાન સમાન ગણવામાં આવ્યા છે આજે પણ સ્વર્ગમાં જે સૈન્ય છે એમની વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી નંખાયેલા હલવાન જેવું છે એવી રીતે ત્યાં છે એવું બાઇબલ કે છે આજે પણ નિશાન પ્રભુ ઈસુની પાસે છે યસાય ત્રેપન ને સાત માં લખવામાં આવ્યું હલવાન વધ કરવામાં લઈ જવામાં આવે તેના જેવો અને ઘેટી કાતરનાની ની આંગળ મૂકી ઉભી રહે તેના જેવો તે હતો ને આજે પણ પ્રભુ ઈસુ તમારા ને મારા માટે એ કાલવારીના વધસ્તમને કારણે આજે પણ ઈસુ એ જ સ્થિતિમાં છે કારણ કે આપણે કૃપાની છે છે અને હજી પણ એ આપણું તારણ કરવાને માટે સમર્થ છે બાઇબલ કહે છે તો યહુદાના કુળનો સિંહ છે હી ઇઝ અ રોરિંગ લાયન ગાજનાર સિંહ જેવો છે પણ તમારા ને મારા માટે એ હલવાન બની ગયો છે એ નમ્ર બની ગયો છે એ મૂંગો થઈ ગયો છે શાંત રહ્યા એમણે સહન કરી લીધું અને એમને વધ કરવામાં આવ્યા ગા અને જખમ પાડવામાં આવ્યા અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરૂત્થાન પામ્યા ત્યારે એમણે પોતાના ઘા પોતાના શિષ્યોને બતાવ્યા યોહાન વીસ અને વીસમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે જુઓ મારા હાથ અને મારી કૂખ અને પછી શિષ્યો જોઈને હર્ષ પામ્યા યોહાન વીસ અને સત્યાવીસમાં થોબાને કીધું અહીંયા કુખમાં તારી આંગળી નાખ પ્રભુએ કુખ બતાવી લૂક 24 અને 39 માં પ્રભુનું વચન કહે છે મારા હાથ તથા પગ જુઓ અને પ્રભુએ પોતાના હાથ ને પગ એમને દેખાડ્યા કે જેમાં હજી સુધી વધસ્તંભે જડાયેલા જે ખિલ્લા અને કુખ કુખમાં ભાલો મારવામાં આવેલા એના નિશાન હતા અને આજે પણ સ્વર્ગમાં ઈસુ આજ સ્થિતિમાં છે એવું બાઇબલ કહે છે અને એટલા માટે વધસ્તંભે જડાયેલા ઈસુને આપણે યાદ રાખવાની જરૂર છે કરિન્થીની મંડળી ભૂલી ગઈલી અને આજે આપણે પણ ભૂલી ગયા છે પણ આજે એ જ સ્થિતિમાં સ્થિતિમાં છે કારણ કે હજુ કૃપાનો સમય ચાલુ છે હજુ એ તારણ કરવા માંગે છે હજુ એ ઉદ્ધાર કરવા છે અને હજી એ રાહ જોઈ રહ્યા છે અને મંડળી એ તો કન્યા છે કોની કન્યા છે કોઈ કહેશે મને મંડળી કોની કન્યા છે કોની કન્યા છે જોરથી બોલો ઈસunica કન્યા નથી એ હલવાનની કન્યા છે એવું બાઇબલમાં લખ્યું છે અને આપણે શબ્દો બદલી કાઢ્યા છે હલવાનની કન્યા એ હલવાન કે જેને વધસ્તંભ ઉપર મારી નાખવામાં આવ્યું એની એ કન્યા છે એવું બાઇબલ કહે છે પ્રકટીકરણ 21મો અધ્યાય અને 9મા વચનમાં લખવામાં આવ્યું છે જે કન્યા હલવાનની વહુ છે તેને દેખાડવાની વાત યોહાનને કરવામાં આવી હલવાનની વહુ બહુ ગુજરાતી ભાષાનો જૂનો શબ્દ લખ્યો છે અહીંયા હલવાનની કન્યા ખાલી ઈસુની કન્યા નહીં હલવાન કે જે વધસ્તંભ ઉપર મરી ગયો અને એટલે કરંતીની મંડળીને પાઉલ લખે છે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો જેના મૂલ્યવાન રક્તથી આપડા લગ્ન એની સાથે કરવામાં આવ્યા છે એને ભૂલવાનું નથી એકલા પ્રકટીકરણના પુસ્તકમાં જ અઠ્યાવીસ વખત ઈસુને હલવાન તરીકે વર્ણવવામાં આવ્યા છે બાવીસ અધ્યાય છે પણ અઠ્યાવીસ વખત હલવાન શબ્દ લખવામાં આવ્યો છે એકલા પ્રગટિકરણના પુસ્તકમાં અને ઈસુ સદાકાળ સુધી હલવાન તરીકે રહેશે અને આપણે કન્યા તરીકે રહેવાના છે યોહાન એક અને ઓગણત્રીસ માં લખ્યું છે જુઓ દેવનું હલવાન જે જગતના પાપ હરણ કરે છે લગ્ન કરવા હલવાને કિંમત ચૂકવી છે લગ્ન કરવા માટે પ્રભુ યસુ ખ્રિસ્તે પોતાનું રક્ત વેવડાવ્યું છે અને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે એવું બાઇબલ કહે છે આ ગુડ ફ્રાઈડે એટલા માટે આપણે યાદ કરીએ છીએ કે પ્રભુએ પોતાનું રક્ત વેવડાવીને પોતાનું માંસ આપણીને આપણી સાથે જે નવો કરાર કર્યો છે એ કરાર ને આપણે આજે યાદ કરીએ લગ્નનો કરાર વદસ્તંભે જડાઈને હલવાને પોતાની કન્યા સાથે લગ્ન કર્યું છે કિંમત ચૂકવી છે આપણે જગત ના થઈને કેવી રીતે જીવી શકીએ માણસ ના થઈને કેવી રીતે જીવી શકીએ વધસ્તંભે જડાયેલા હલવાન ને તમે કઈ રીતે ભૂલી શકો બીજો કરન્થી અગ્યાને બેમાં પાઉલ કહે છે એક પતિની સાથે મે તમારો વિવાહ કર્યો છે અને તેથી ચોથી કલમમાં લખ્યું છે બીજા ઈસુની વાત તમે ના સાંભળશો કેટલાક લોકો હતા જે બીજા ઈસુને પ્રગટ કરતા હતા વાંચજો તમે ત્યાં બીજો કરંતી અગિયારમાં બીજા ઈસુ હતા કે જેમને પ્રગટ કરવામાં આવતા હતા ને આ લોકો વિશ્વાસ કરતા હતા બીજા ઈસુની વાતમાં બીજી સુવાર્તામાં અને તેથી પાઉલ યાદ કરાવે છે હલવાનનું રક્ત વેવડાવીને મેં તમારી સાથે તમારું લગ્ન એ હલવાની સાથે કરાવડાવ્યું છે તમે બીજાની સાથે કેવી રીતે લગ્ન કરી શકો એ વાત અહીંયા પ્રભુનું વચન કરે છે અને પાઉલે યાદ કરાવે છે મંડળીને વધસ્તંભે જડાયેલા ઈસુને યાદ રાખો કેમ કે એને મૂલ્ય આપીને તમારી સાથે લગ્ન કર્યું છે એ આપણે યાદ રાખવાનું છે વધસ્તંભ સિવાય ઈસુ મહિમાવાન થઈ શકતા નથી તેથી આપણે વધસ્તંભ સિવાય ઈસુને કદી મહિમાવાન ના કરી શકીએ અને તેથી પાઉલ કે છે કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો એ સિવાય હું તમારી સાથે રહીને બીજું કશું જાણવા માગતો નથી બીજું કશું હું તમારી સાથે જાણવા માગતો નથી અને એટલા માટે વધસ્તંભે જડાયેલા ઈસુને આપણે પ્રગટ કરીએ અને જો એને પ્રગટ કરીશું એને ઊંચો કરીશું તો એ પોતાની તરફ લોકોને ખેંચશે એક વખત એક નાની દીકરી સભા સભાજનોની વચ્ચે બેઠેલી અને ધર્મસેવક પુલપીઠ આગળ ઉભા રહેતા હતા અને ની બરાબર પાછળ જડાયેલા દ્રશ્ય હતું પણ જ્યારે ધર્મસેવક અહીંયા ઉભા રહે એટલે ચિત્ર બરાબર ના દેખાય એક વખત પાડક સાહેબ નહોતા ત્યાં આમ તેમ ગયા તા અને પેલી નાની છોકરી એ ચિત્રને બરાબર જોઈ શકે છે અને પછી એના મમ્મી પપ્પાને પ્રશ્ન કરે છે કે પેલા માણસ કઈ ગયા જેમના લીધે હું ઈસુ બરાબર નહીં જોઈ શકતી સમજો છો હું જે કહેવા માંગુ છું એ પેલો માણસ ક્યાં છે જેના લીધે હું ઈશુ જોઈ શકતી નથી એટલો પ્રગટ કરતા કરતા નથી નથી ઊંચો એ વધસ્તંભે જડાયેલા ઈસુને એટલો ઊંચો કરતા નથી કે લોકો ઈશુને જોઈ શકે ઘણીવાર અહીંયાથી માણસો એટલા ઊંચા થાય છે કે પ્રભુનો મહિમા નથી થતો ને બાઇબલ શું કહે છે યોહાન બાર ને બત્રીસ માં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે જો મને પૃથ્વી પર ઊંચો કરવામાં આવશે તો હું લોકોને મારી તરફ ખેંચીશ અને એટલા માટે પાઉલ પ્રેરિત કહે છે અને તે જડાયેલો એ સિવાય હું તમારી સાથે રહીને બીજું કશું જાણવા માંગતો નથી અને આજે આપણે ભૂલી ગયા છો વાલા કરિંતની મંડળીની જેમ ઈસુ આપણા હલવાન બન્યા છે એમણે આપણી સાથે લગ્ન કર્યા છે આપણે એમને મહિમાવાન કરવાના છે આજે તમે પ્રભુ ભોજન લેશો એ રોટલી અને દ્રાક્ષ સરસ ખાશો અને પ્રભુએ કીધું છે કે મારી યાદગીરીમાં તમે આ કરો અને આ જ્યારે તમે લેશો ત્યારે તમારે શું યાદ કરવાનું છે ઈસુના વધસ્તંભ ઉપરના મરણને યાદ કરવાનું છે જે મરણ દ્વારા તમારો પરમેશ્વર સાથે ફરીથી સંબંધ બંધાયો છે એને તમારે યાદ કરવાનું છે અને જ્યારે તમે અહીંયા આવો છો ત્યારે પૂર્ણ ગંભીરતા સાથે આવો અને ઈસુ જે વધસ્તંભે જડાયેલો છે તેને તમારા જીવનમાં કેન્દ્ર સ્થાને રાખીને આવો અને જો એવું નથી તો આજે સવારે પ્રભુનું વચન આપણને કહે છે કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો એ સિવાય બીજું કશું આપણે જાણવાનું નથી એ સિવાય બીજું કશું આપણે કરવાનું નથી ના જ્ઞાન ના વક્તૃત્વ કે ના મનોહર ભાષાઓ કે બીજી અન્ય કોઈ વાતો કે જેનાથી જગત છક થઈ જાય અને લોકો વાહ વાહ કરે ના વધસ્તંભની વાત એ મહત્વની છે અને આ ગુડ ફ્રાઈડેના દિવસે આપણે ફરીને એકવાર એ ઈસુના મરણને યાદ કરીએ વધસ્તંભે જડાયેલા હલવાનને યાદ કરીએ અને આપણો એની સાથેનો કરાર આજે ફરીથી તાજો કરીએ અને પ્રભુ એવું કરવાને માટે આપ સર્વને સહાય અને મદદ કરે આમીન